સૌ સ્વજનો અને મિત્રો કોણ જાણે કેમ પણ આજ સુધી જે જુદા જુદા સંત કવિઓની વાણી સાંભળવા મળી એ ગંગા સતી હોય એ ઘનાનંદ હોય એ આનંદગન હોય પણ કબીરને સાંભળ્યા પછી એમ થયું કબીરને વાંચ્યા પછી એમ થયું કે કબીર એટલે કબીર એની પહોંચ એની દ્રષ્ટિ એનું દર્શન એનો વિચાર એની સામાજિક નિસ્બત એ કદાચ એવી છે કે જો આ પાછલા છસો ને વીસ વર્ષમાં આ દેશે અપનાવી હોત તો આ દેશની આટલી દુર્દશા થઈ ન હોત સંત કબીરની વાણી અને એમના વિચારો એ જો આ દેશે બરાબર પોતાની પાસે સ્વીકારીને એને એ પ્રમાણે ચાલવાનું રાખ્યું હોત તો કદાચ તમને ચમત્કારિક બાબાઓ જે આજે મળે છે એ ન મળે તમને એ પણ ન મળે કે મોટા મોટા ધાર્મિક અનુષ્ઠાનો થતા હોય એ પણ જોવા ન મળે તમને એ પણ ન મળે કે માણસની જાતિ પૂછવામાં આવે ને પૂછીને જાતિ પ્રમાણે એની વાત કરવામાં આવે એ પણ ન મળે સંત કબીરને જો આ દેશ સમજ્યો હોત તો હું એમ માનું છું કે એને આ દેશમાં માત્ર એક જ વ્યક્તિ રાખ્યો હોત અને તે માનવ આ એની બહુ મોટી સિદ્ધિ છે અને એક જ આજે પણ મારે તો આપણે આ કેવું છે સંત કબીર કેટલું જીવંત છે મેં હમણાં જ્ઞાન સાહેબને કહ્યું કે આ છસો વીસ વર્ષ પહેલા થયેલી આ વ્યક્તિ એ આમ કેટ કેટલી જીવંત છે તમને કલ્પના ના આવે એ રીતે દેશ અને વિદેશના સાહિત્ય રસિકો અને અધ્યાત્મ જિજ્ઞાસુઓ આ બધા લોકો કબીરની પાછળ દોડે છે દલિત સમાજ પોતાનો હીરો માને છે કેટલાક દલિત સમાજમાં જાઓ એમને હીરો લાગે છે પોતાનો એમને કેટલાક બ્રાહ્મણ તરીકે પણ જુએ છે હિન્દુ ધર્મ સંત કબીર અને કબીર પંથને પણ અપનાવી લીધો છે પોતાની સાથે શીખ ધર્મમાં કબીર એક ભગત તરીકે ઓળખાય છે અને ગુરુ ગ્રંથ સાહિબમાં આપણે જાણીને આશ્ચર્ય છે શીખ ધર્મનો મહત્વનો ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબ એમાં સંત કબીરના ઘણા પદોનો સમાવેશ છે ભારતની ઇસ્લામિક વિચારધારા મુસલમાન સમયની વિચારધારા એમાં કવ્વાલીમાં પણ તમને કબીર મળે બાલકૃષ્ણભાઈ તરત આપણને યાદ આવે સ્થાપત્યમાં પણ કબીર મળે ઉત્તર પ્રદેશમાં મગરમાં આવેલો કબીર રોજો એ એક સ્થાપત્યની ઉત્તમ નમૂનો છે મઘર જ્યાં કબીર પોતે અંતિમ શ્વાસ લીધા હતા કબીર સાખીઓ વાંચીને ખ્રિસ્તી ધર્મના લોકોને એમ થયું ઓગણીસમી સદીમાં કાં તો બધી આપણી જ વાત કરે છે કબીરના બૌદ્ધો અને સિદ્ધોના વિચારો વિશે સંશોધકોએ ઘણું કામ કર્યું છે સિદ્ધોનો વિચાર જે એને આપ્યો છે જૈન ધર્મના આનંદગણની ઓળખ કઈ રીતે આપે છે કે આ આનંદગણ છે એ જૈન કબીર છે ક્યાં ક્યાં ફેલાયો છે કબીર અને માત્ર હિન્દુઓ જ ઉલ્લેખ કરે છે એમ નહીં શીખ ધર્મના લોકો ઉલ્લેખ કરે છે એમ નહીં પરંતુ આપણને આશ્ચર્ય છે કે પારસીઓના દબિસ્તાન એ મઝાહિબ નામના ગ્રંથમાં પણ સંત કબીરનો આદરપૂર્વક ઉલ્લેખ છે એટલે એક અર્થમાં કહીએ તો સંત કબીર કાળ સમય બધાને ઓળંગી ગયા છે મહારાષ્ટ્રી બંગાળ સુધી બધે જ તમને સંત કબીરની કવિતાઓની હસ્તપ્રતો બાળે છે ગાય છે એમ નહીં હસ્તપ્રતો એના લખાણો બાળે છે અને આધુનિક વાચકો પણ આજે કબીર પર મંત્ર થઈ ગયા છે જુદા જુદા કલાકારો આપ સૌ જાણો છો શિખર શેનના બધા કલાકારો એ એક પાત્રી અભિનય દ્વારા કબીરને પ્રસ્તુત કરે છે અને મુંબઈના હવાઈ મથક ઉપર આપ જાઓ તો ત્યાં ગુલ્લામ મહમ્મદ શેખના મ્યુરલમાં પણ તમને કબીર જોવા મળશે કબીરના કાવ્યમાંથી તો અનેક કવિઓએ પ્રેરણા લીધી છે ગઈકાલે જ મને ચંદ્રકાંતભી કહેતા કે કબીર મારો બહુ પ્રિય કવિ છે અને મોનિકા હોસ્ટમેન ઇમેજીસ ઓફ કબીર નામનું પુસ્તક લખ્યું એક આગવા અભિગમ સાથે કબીર વિશેની દંતકથાઓ ઉપર પણ અભ્યાસ ગ્રંથ થયો છે સંશોધક નિસ્લાઓ સ્ટિન્ડેડે રાજસ્થાનમાં જે કેટલીક રચનાઓ કબીરની મળી એનો અભ્યાસ કર્યો કબીર સાહિત્યના સંશોધકોમાં લિન્ડા હેસનું બહુ મોટું નામ છે શબનમ વિરમાણીને તો આપણે જાણીએ છીએ જે કબીર પ્રોજેક્ટ દ્વારા ભારત અને પાકિસ્તાનના કબીરના પદોના ગાયકોને એકત્રિત કરે છે લેખક અને અભ્યાસી પુરુષોત્તમ અગ્રવાલે પણ કબીરના આધુનિક સંદર્ભ બતાવ્યો છે સંશોધક પીટર ફિન્ડલરે એમ કહ્યું છે કે ક્ષિતિમોહન સેન અને રવિન્દ્રનાથ ટાગોર આ બંને કબીરથી ઘણા પ્રભાવિત હતા અને એમને એનો એક આખો અભ્યાસ કર્યો કદાચ આ યાદી આપવા જવું તો ઘણી લાંબી યાદી છે મારી પાસે સાઉથ એશિયાઈ દેશોના વાર્ષિક અધિવેશનમાં કબીર વિશે હમણાં પેનલ ચર્ચા થઈ હતી ચીન અને અમેરિકા જેવા દેશોએ કબીર વિશેનો અભ્યાસ ઉત્તરોત્તર વધતો જાય છે અને અમેરિકા અને ચીને તો આ વર્ષે કબીર વિશેના કાર્યક્રમો યોજવાનું નક્કી કર્યું છે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કબીરના પ્રારંભકાળના બીજક નોંધ સહિતની હસ્તપ્રત ઓનલાઈન મૂકી છે અને ત્યારે એમ થાય છે કે કેટ કેટલી કલાઓમાં કેટ કેટલા દેશોમાં આ કબીર છે એનું કારણ શું એનું કારણ એક જ અને એનો જવાબ શોધવો હોય તો આપણને કાઝી નઝરુલ ઇસ્લામ બાંગ્લાદેશના રાષ્ટ્રકવિ જે બંગાળી ભાષા માટે અંગ્રેજોની જોહુકમી સામે પાકિસ્તાનની જોહુકમી સામે કારાવાસ વેઠ્યો હતો એ નજરુમ ઇસ્લામે જેને બંગાળની અંદર બાંગ્લાદેશમાં વિદ્રોહી કવિ કહેવામાં આવે છે એ કવિએ એક કવિતા લખી છે મહિમાવાન મનુષ્યથી વધારે મોટું કશું નથી અને એનાથી કશુંય મહાન નથી નાય દેશકાલ પાત્રિર ભેદ અભેદ ધર્મ જાતિ ઘર દેશમાં દરેક દેશમાં સમય સમય ઘર ઘરમાં એ મનુષ્ય પાછો મનુષ્ય રૂપે જન્મે છે સબ દેશે સબ કાળે ધરી ધરી તેની માનુષીય જ્ઞાતિ એની જ્ઞાતિ કઈ મનુષ્ય જ્ઞાતિ એ કહે છે કેને દેશ કાળ કે પાત્રનો કોઈ ભેદ હોતો નથી એ માત્ર મનુષ્ય ની જ્ઞાતિ જળાવે છે વિક્રમ સંવત 656 ની જેત સુદ પુણમે કાશીમાં કબીરનો જન્મ થયો એકસો વીસ વર્ષનું આયુષ્ય ઉજવાળ કરીને વિક્રમ સંબત પંદરસો પંચોતેર ની મહાસુદના દિવસે કોઈ લીલું પાંદડું કબીર એટલે કોઈ નહીં હસતો છોડ કબીર એટલે કોઈ નાનકડું કે ઊંચું તાર જેવું વૃક્ષ પણ નહીં કબીર એટલે શું કબીર એટલે અનેક રૂપરંગ ધારણ કરતી વડવાઈઓનો કબીર વડ એ કબીર અને એ કવિને હદ અને બેહદ બંનેને પાર કરીને હદને પાર કરનારા તો હોય લોકો પણ આ કબીર સંત કબીર એવા છે કે જે બેહદને પણ પાર કરે છે અને એને પાર કરીને આપણને એક અગાધ અજવાળાનો અનુભવ કરાવે છે કોઈ આકાશ તમે જુઓ એમાં એકે વાદળું ના હોય માત્ર સૂર્ય પ્રકાશ તો હોય કદાચ કબીરને જુઓ તો એમાં તમને કોઈ એકે વાદળું નહીં જોવા મળે માત્ર એક સૂર્ય જ પ્રકાશ તો તમને જોવા મળશે કારણ કે એક સંત કબીરમાં ન તો કોઈ ધર્મની સ્થાપનાનો ભાવ છે ન તો કોઈ સંપ્રદાયના પ્રવર્તનની ઈચ્છા છે ન તો કોઈ ઉપદેશવાણી ધરાવતા ગ્રંથનું અનુસરણ કરવાની વાત છે કબીરને ન કોઈ પક્ષ છે ન કોઈ સ્પુવા છે ન કોઈ પ્રાપ્તિ છે ન કોઈ કિતાબ છે કે કબીર પાસે ન કોઈ અવતાર છે માણસના હૃદયના ભીતરમાં રહેલા વિરાટ આકાશની જે વાત કરે છે માનવ હૃદયના મન પર લાગેલા શોષણ સર્જિત અને અહંકાર સર્જિત એક પછી એક આવરણોને કબીર દૂર કરે છે અને એક એવા માણસનું સર્જન કરે છે જે નિર્મમ છે નિસ્પૃહ છે અને નિરપેક્ષ છે અને સંત કબીર પોતાના સત્યના જ્ઞાનની મશાલ લઈને મમતાથી મમતા મમતાનું ઘર બાળીને પોતાના ભીતરના વિશ્વને પોતાનું ઘર બનાવે છે કબીરનું ઘર એ એના ભીતરનું વિશ્વ છે છસો વર્ષ પહેલાં આ સંત કબીરનું મોટામાં મોટું કામ એ છે કે એમણે અધ્યાત્મને ધર્મની કેદમાંથી મુક્ત કર્યો અધ્યાત્મને પ્રગટ કર્યો પરંપરાના નામે પૂજાતી રૂઢિઓની સામે કબીરે એક અભિયાન ચલાવ્યું નિર્ભયતા અને નિર્મમતાથી નિર્ભય પણ છે અને સહેજે દયા નથી દાખવતો કારણ કે આ રૂઢિઓએ આ સમાજનું કેટલું પતન કર્યું છે એના પર પ્રહાર કરે છે ધર્મને નામે સર્જાતી વિસંગતિઓને ઉજાગર કરે છે અને એની એવી વાત કરી કે કોઈ નિરક્ષર નહીં મોટો વિદ્વાન પર બેચેન થઈ જાય એવી કબીરની વાત છે અને ત્યારે એને વર્ણ વ્યવસ્થાના મૂળ પર ઘા કર્યો માણસ માણસ વચ્ચેની તમામ દિવાલોને ધ્વંસ કરી નાખ્યો અને ધર્મના નામે ચાલતી અતાર્કિકતા એને ખુલ્લી પાડી કબીર એક એવો સમાજ રચવા માગે છે એ સમાજ કે જ્યાં માણસ માણસ હોય હિન્દી સાહિત્યના મુક્તિબોધ એમ કે આધુનિક ચિત્તની સૌથી વધુ કોઈ નજીક કવિ હોય તો એ સંત કબીર છે અને એ એટલે જ આપણે જાણીએ છીએ કે રવિન્દ્રનાથ ટાગોર કે હજારી પ્રસાદ દ્વિવેદી જેવા વિવેચકો સંત કબીર ની વાત કરે છે આ સંત કબીર આજે આધુનિક છે પણ સામાન્ય રીતે આપણે ત્યાં આધુનિકતાની આયાત પશ્ચિમના દેશોમાંથી થાય છે ત્યારે સંત કબીર એ પોતે આ દેશની ભીતરમાંથી જાગેલી ચેતના છે અને એટલે જ એ સતત આપણને આધુનિક લાગે છે એક એવો સંત હતો એક એને એને એક એવું સ્વપ્ન જોયું કે બજારમાં ઊભો રહીને સબકી ખેર બનાતા હે આજે બજાર એ બજાર આજે પણ છે કે જ્યાં આ બધા ધર્મના ધો ચાલતા હોય ત્યારે મનુષ્ય બની રહેવાનો તકાજો એ કબીરનો છે અને એટલે જ આજે પણ કબીર આપણે જોઈએ તો આપણા જીવનને બહુ ચોપાસ નિહાળે છે એનું કેવું સૂક્ષ્મ દર્શન છે જોઈએ એટલે આશ્ચર્ય થાય એ કોઈને નથી આપતો નથી આપતો એ સાથે રહે છે સૌની સાથે વાત કરે છે સૌની સાથે હસી મજાક કરે છે અને પાછો સૌની મજાક પણ કરે છે વ્યંગ પણ કરે છે એના ઉપર અને એટલે જ શુકન અપશુકન માન્યતા આ બધા આ દેશને કેટલો પછાત રાખ્યો છે આપણે જાણીએ છીએ આ બધા ઉપર શુકન અપશુકન માન્યતા ચમત્કાર મિથ્યા મહિમા ભૂત પ્રેત મંત્ર તંત્ર બહુ જાણીતું એવું જ્યોતિષ એની ભારે મજાક કરી છે જ્યોતિષ અને ધર્મને નામે થતી હત્યા અજ્ઞાન સ્વાર્થ અંધશ્રદ્ધા પાખંડ આ બધાની સામે આ સંત એકલો પોતાના સત્યની મશાલ લઈને ઊભો છે અને સત્ય એ ટોળામાં નથી રહેતું અને માટે કબીર જે સત્ય આપે છે એ સર્વ સમયનું સર્વકાલીન શાશ્વત સત્ય આપે છે અને એટલે જે કહે છે બહુ એને એને પોતાના સત્યનો કદાચ ગાંધીજીનો સત્ય પ્રેમ સોક્રેટીસનો સત્ય પ્રેમ આ બધાને યાદ કરી શકાય અને આ બધા કેટલા પડખો પડખ ચાલે છે એ પણ જોઈ શકાય પણ એમ કે છે કે સાચ સાચે શ્રાપ ન લાગે સાચે કાળ ન ખાય સાચે સાચા જા ચડે તાકો કાહ નસાય સાચા માણસને કોઈ શાપ લાગતો નથી સાચાને કોઈ કાળ ખાઈ શકતો નથી જે વ્યક્તિ કેવળ સાચા રસ્તે ચાલે છે સંત કબીર કહે છે તેનું કોણ શું બગાડી શકે કોઈ કશું બગાડી શકે અને ત્યારે એક શાશ્વત ની ખોજ છે અને આપણે જાણીએ છીએ દસે દિશાઓને તો બહુ સારી રીતે આપણે જાણીએ છીએ ચારે બાજુની આપણી આઠ દિશા ઉપર નીચે એમ મળીને કુલ દસ દિશાઓ થાય અને માનવીનું મોટાભાગનું જીવન આ દસ દિશાઓમાં એટલે અહીં તહી ઉપર નીચે એમાં જ પસાર થતું હોય છે એ દોડધામ કરતો હોય છે એ અગિયારમી દિશાથી અજ્ઞાત છે અગિયારમી દિશા એ પૂર્વ નથી પશ્ચિમ નથી ઉત્તર નથી દક્ષિણ બાજુ નથી એ માણસની ઉપર નથી માણસની નીચે નથી એ ક્યાં છે તો કબીર કે છે તું કહેતા કાગજ કી લેખી મેં મારું જે દર્શન છે એટલે એ કહે છે કે હું તમને જે કહું છું આ અગિયારમી દિશાએ તમારે જવું હોય તો તમને કોઈ મદદ નહીં કરે ના મંત્ર ન તંત્ર ન ચમત્કાર કોઈ ની મદદ કરે એમાં તો તમારે પોતે જ ચાલવું પડશે બીજાની આંગળી ઝાલીને આ કબીરનો બહુ મોટો ખ્યાલ છે કે બીજા કોઈની આંગળી પકડીને કે હાથ તમે આ દિશા પાસે પહોંચી નહીં જાઓ કોઈ ભોજન કરે ને પેટ ભરાય શક્ય નથી એટલે માનવીએ પોતે જ પોતાની અંદર રહેલા રાગ દ્વેષને આડંબર સમજપૂર્વક છોડવા પડશે અને તો જ એની અગિયારમી દિશા તરફ જઈ શકશે અને ત્યારે એને કહ્યું કે બહારથી મેળવવા જશો તો સંસાર મળશે ઇન્દ્રિયથી પામવા જશો તો વૃત્તિ મળશે વસ્તુને માટે દોટ લગાવશો તો તમને તમારું મન મળશે પણ તમને અહીં જે મળે છે ખરી પ્રાપ્તિનો માર્ગ એ એ છે કે બહાર તમે ક્યારેય પરમાત્માને પામી શકશો નહીં બહાર સુખબોધ છે ભીતરમાં એક આત્મબોધ છે અને એટલે જ એ ખોજ કરવાની વાત સતત છે પણ કબીરની મજા એના એના કેટ કેટલા પ્રસંગો છે તમે વાંચો તો આપણને ખુશ થઈ ગયો એને એક જગાએ લખ્યું છે કે એક રાજા હાથી પર બેસીને ક્યાંક જતો હતો રસ્તામાં વૃક્ષની નીચે બેઠેલા એક મહાત્મા પર એની નજર પડી હાથી પરથી ઉતરી રાજાએ મહાત્માને પ્રણામ કર્યા અને કહ્યું મહારાજ આપ તો મહાન ત્યાગી છો આવા એકાંતમાં બેઠા છો કબીર પાસે એકાંત બહુ મોટો ભાઈમાં છે ક્યારેક જોઈશું મહાત્માએ કહ્યું હું નહીં રાજાને કહે છે હાથી પરથી ઉતરેલા રાજાને તમે બહુ મહાન ત્યાગી છો હું તો મહારાગી છું રાજાએ કહ્યું આપ તો સાવ અવળી વાત કરી રહ્યો છો હું જ મહારાગી છું અને આપ જેવા સંત તો મહા ત્યાગી છો મહાત્માએ પુનઃ કહ્યું નહીં રાજન હું મહાલોભી છું ને તમે મહા ત્યાગી છો રાજાએ હાથ જોડી કહ્યું કૃપા કરીને મને સમજાવો મહારાજ તમારી વાત હું સમજી શકતો નથી ત્યારે મહાત્માએ કહ્યું જુઓ રાજન તમે હું રાગી છું અને તમે ત્યાગી છો રાજાને કહ્યું એના જવાબમાં મહાત્મા કહે છે જુઓ રાજન મોક્ષ મહાન ધન છે એનો હું લોભી છું અને તમે એનો ત્યાગ કર્યો છે એટલે તમારે જેવો કોઈ ત્યાગી નથી બીજો કોઈ આજે અવળી વાળીથી વાત કરવાની એની ખૂબી બેરાુજ મેં કશું નહીં જો કુછ હૈ સો તેરા તેરા મૂજકો સોંપતા ક્યાં લાગે હે બેરા અને મજા એ છે કે માણસ થી ખીચો ખીચ ભરેલી ભીડમાં કબીર એકલો ચાલે છે અને એ કહે છે કે તમારે એકલા ચાલવાનું છે આ બહુ સારો એનો વિચાર છે એ કહે છે કે તમે કોઈ તમને પેટમાં દુખશે તો કોઈ ઔષધ આપશે પણ દુખવાની પીડા તો તમારે પોતાને ભોગવવાની છે બીજો કોઈ નહીં આપે એટલે એને એમ કહ્યું કે બહાર એકલા છીએ એ સમજવું અને પછી કબીરપીડી અગિયારમી દિશા ખોલીને કહે છે અંદર પણ આપણે એકલા છીએ એ સમજવું આત્માને એકલો સમજવો એ જ્ઞાન છે અને પોતાના આત્માને આ બધામાંથી મુક્ત કરવો એ એની રહેની છે કબીરની રહેણી બહુ મોટી વાત છે આ બધા સંતો પાસેથી આપણને વધારે જાણવા મળે અને એટલે જ એને કહ્યું કે જેમ જળની વચ્ચે કમળ હોય છે અને કમળની વચ્ચે કળીઓ હોય છે અને કળીઓમાં ભમરાનો નિવાસ છે એમ દેહમાં હૃદય છે હૃદયમાં વૃત્તિ છે અને એ વૃત્તિઓમાં આત્માનો નિવાસ છે આ આત્મા જ તમારો બાદશાહ છે ચાહ ગઈ ચિંતા ગઈ મનુઆ બે પરવા જાકો કુછ ન ચાહીએ સોહમ શાહમ શાહ એ જ માણસ સોય એ જ માણસ ખરેખર દેના કુછ લેના ન દેના મગન મેં રહે ના અથવા મન મસ્ત હોવા ક્યો બોલે આ કવિ છે એકવાર રસ્તામાંથી પસાર થતા હશે અને એકદમ આનંદિત થઈ ગયા શિષ્યોને કહ્યું પોતાની સાથે ચાલતા લોકોને અને જુઓ જુઓ કેવી સરસ મજાની અમૃત વર્ષા થઈ છે કેવો આનંદ ઉભરાય છે કેવી કેવી એક એક સરસ આપણે દર્શન કરી શકીએ છીએ રમણીય છે સાથીના લોકો આશ્ચર્ય પામે એમણે સંત કબીરને કહ્યું કે આ માથે ગ્રીષ્મનો બળબળતો તડકો છે આ ચોમેર લુવાય છે અને એમાં તમે વળી પાછી આવી વર્ષાની વાત કરો છો ક્યાં છે વર્ષા અરે અહીં તો તાપ વરસે છે ત્યારે કબીરે કહ્યું ક્યાં તાપ વરસે છે ભીતરની જે અમૃત વર્ષા છે એ કેવી સરસ વહી રહી છે મારી ભીતરમાં કેટલો આનંદનો પિયાલો છલકાઈ રહ્યો છે અને આત્મા કેટલો બધો ઉલ્લસિત છે કે ન પૂછો વાત આ કબીર એ જ કહી શકે ઘૂંઘટ કે પટખોલો એની જે વાત કરી એ આ છે અને એ જ કબીર કહી શકે કે કહે કબીર આનંદ ભયો હૈ બાજત અનહદ ઢોલ રે અને એ જમાનામાં જે જમાનામાં લોકો ફોલ્ટ ફાઇન્ડિંગમાં હતા ત્યારે સંત કબીર ફેક્ટ ફાઇન્ડિંગમાં હતા એને લોકોને સાચી હકીકત એમની નજર સામે બતાવી અને એને કહ્યું કબીરમાં દ્રઢતા છે બહુ મોટી દ્રઢતા છે ક્યાંય કોઈ ફિફ્ટી ફિફ્ટી કે એવું કંઈ કોઈ વાત જ નહીં કબીર સાથે જે કહેવું છે સીધે સીધું સ્પષ્ટ પણ હઠ નથી જેવી દ્રઢતા છે હઠ નથી સાહસ છે પણ ઉતાવળ નથી ક્યાંય જલ્દબાજી તમને કબીરમાં લઈ દેખાય નિરાંતે વાત કરે છે ઉતાવળમાં નથી કરુણા છે પણ લોકોની કમજોરીનો ઢાંક પીછોડ્યો માણસ ક્યારેય કરતો નથી અને જ્ઞાન છે પણ અહંકાર નથી ભીતરની નિર્ણયાત્મકતા છે પણ ક્યાંય અસમજતા નથી કે આ છે કે ના અનિશ્ચિતતા ક્યાંય નથી અને એ એટલે જ કહે છે કે ધર્મમાં માત્ર એટેન્ડન્સ આપવાથી ન ચાલે આપણે ધર્મમાં એટેન્ડન્સ આપીએ છીએ ફલાણા ધાર્મિક કાર્યક્રમમાં ગયા ફલાણી કથામાં ગયા હાજરી આપીએ એટેન્ડન્સ આપીએ કબીર કહે છે કે ધર્મને માટે તો એટેન્શન જોઈએ તમારું તમારું એટેન્શન હોય તો જ તમે કામ કરી શકો માલા તો કર્મે ફિરે જીભ ફિરે મુખવાહી તો ચહુ દિશે ફિલે યહ તો સુબેરન નાહી બહુ સ્પષ્ટ કહે છે કે આ બધું જ ખોટું છે અને ત્યારે એ પોતાના આસપાસના જગતને જુવે છે એ રહનીની વાત કરે છે એ પોતાની આસપાસના જગતને ધૂતકારતા નથી પણ કબીરનું સૌથી મોટી દેન આ દેશને હોય એ આધ્યાત્મિક એકતાની દેન છે આવી દેન કોઈની પાસેથી નથી મળતી જાતિની એકતા મળે ક્યાં હિન્દુ મુસલમાનની એકતાની વાત થાય બીજા જુદી જુદી જાતના લોકોની એકતાની વાત થાય કબીર એ ધાર્મિક એકતાની પણ વાત નથી કરતો એ જે વાત કરે છે એ આધ્યાત્મિક એકતાની વાત કરે છે અને એ આધ્યાત્મિક એકતા જયારે આવે ત્યારે માણસના જીવનમાં એટલે કે કબીરનું લક્ષ્ય એ મનુષ્ય જાતિ અને મનુષ્ય ધર્મ છે ધર્મ જાતિ સંપ્રદાય બધું સમાપ્ત થઈ જાય પછી વ્યક્તિ આત્મજ્ઞાની બને છે અને એને પરિણામે તમે જુઓ કે લાખો હિન્દુઓ સંત કબીરના ભક્ત બન્યા લાખો મુસલમાનો સંત કબીરના મુરીદ બન્યા છતાં કોઈ બી પાસે ધર્મ ધર્મ નથી એ એનો પાળે અને પોતે ચાલે આ જે વાત છે એમને એમને મોટું મોટું કામ કર્યું હોય તો આ કટુતાનું ઝેર જે હતું હિન્દુ મુસ્લિમ વખતે વચ્ચે એ સમયે એ ઝેરને કંઈક દૂર કરી નાખ્યું એટલે સંત કબીર છે ને એ એક આંદોલન છે આ દેશમાં अरे आंदोलन ये कि हिंदू कहे वो ही राम पियारा तुरक कहे रही माना आपस में दो लड़ी लड़ी मुआ बे अंदर लड़ी लड़ी तो मुआ एम आपस में दो लड़ी लड़ी मुआ न काहू जा अच्छा तो कबीर ज के के राम रही मा एक है रे काहे करो लड़ाई आवा कबीर पासे कबीर नो अर्थ शू कबीर नो अर्थ है बहान कबीर कई रीते महान है કદાચ એ રીતે મહાન છે કે એ એની મહાનતા વર્ણવવા માટેના વિશેષણો નબળા પડે છે એની એવી મહાનતા છે કોઈ પણ વિશેષણ કબીરને ના આપી શકો તમે બસ કબીર એટલે કબીર સંત કબીર વાત પૂરી થઈ ગઈ એને તમે અધ્યાત્મયોગી જ્ઞાન યોગી ફલાણા એવું કંઈ જ ન આપી શકો એટલે એને કશાય વિશેષણ વગરની કબીરની વિશેષતા છે અને એની બીજી વિશેષતા છે તમે એને કોઈ સીમામાં બાંધી નથી શકતા કોઈ ધર્મ કોઈ જાતિ કોઈ વિચાર કોઈ ગ્રંથ કોઈ પોથી કોઈ કિતાબ કબીર પોતે અસીમ છે એટલે કે સામાન્યમાં કામ શું કરતા વણકરનું આપણે સૌ જાણીએ છીએ પણ સામાન્યમાં અસામાન્યતા એ કબીરની ખૂબી છે સાધના ક્યાં કરી કોઈ વનમાં ના કરી કોઈ જંગલમાં જઈને ના કરી કોઈ ગુફામાં જઈને ના કરી રસ્તા પર ચાલતા ચાલતા એને સાધના કરી અને કોઈ કુતૂહલ બતાવે કોઈ પૂછે તો એને કબીર સતત વાત કરે ક્રોધ તો ક્યારેય ના આવે એક વાર એમ કહે છે કે એક વ્યક્તિ સંત કબીર પાસે આવી સરસ મજાની એક સાડી બનાવેલી વણાટ કરીને એને એ એ ધનવાન છોકરો તો એને એમ થયું ખબર પડી કે આ કબીર ગુસ્સે નથી થતા એટલે એને થયું કે લાવો આપણે આ કામ કરીએ ગુસ્સે કરવાનું એટલે સંત કબીર પાસે જઈને પેલા પૂછ્યું કે આ સાડી કેટલાની આપશો એટલે સંત કબીર કે દસ સિક્કાની છોકરાએ આપ ગુસ્સે થઈને સાડી હાથમાં લઈને જોઈને પછી એના બે ટુકડા કરે એને પૂછ્યું હવે કેટલાની આપશો એક ટુકડો લઈને કહ્યું આખી સાડી નથી જોઈતી આ અડધી સાડી જોઈએ છીએ મને અડધી આપો કબીરે કહ્યું દસ દસ સિક્કા હતા હવે પાંચ સિક્કા થશે એના પણ બે ટુકડા થયા અને પછી પૂછ્યું કે હવે આ એક ટુકડો કેટલો હતો કે અઢી સિક્કાનો હવે છોકરો સાડીના ટુકડા કરતો ગયો અને સંતને ભાવ પૂછતો ગયો છેલ્લે કહ્યું આ બધા ટુકડાઓ કર્યા પછી સાડીના હવે મારે સાડી નથી જોઈતી હવે ટુકડા મારે શા કામના કબીરે કહ્યું આ ટુકડા તારા કામના નથી તો હવે મારાય કામના નથી એટલે એ ધનવાન છોકરાએ મેં આપને ઘણું નુકસાન કર્યું નહીં હું તમને સાડીની રકમ આપી દઉં કબીરે કહ્યું જ્યારે તે સાડી લીધી જ નથી મારી પાસેથી ત્યારે હું તારી પાસેથી કઈ રીતે રકમ લઈ શકું પેલો ધનવાન છોકરો હતો તુમાખીમાં હતો એટલે એને કબીરને કહ્યું કે સાહેબ હું અમીર માણસ છું તમે સાવ ગરીબ છો તમને હું સિક્કા આપીશ તેથી મને વાંધો નહીં આવે હું તો એટલો અમીર છું કે આ તસ સિક્કા મને કંઈ થવાનો નથી પણ તમે કઈ રીતે આ નુકસાન સહન કરશો અને આ નુકસાન તો મેં કર્યું છે મેં સાડી ફાડી છે એટલે ભરપાઈ તો મારે જ કરવું પડે સંત કબીરે હસીને કહ્યું તમે આ નુકસાન કઈ રીતે ભરપાઈ કરશો જરા વિચારો તો ખરા પૂછ્યું કેમ તો કે જરા વિચારો તો ખરા આ ખેડૂત ખેડૂતે કપાસ પેદા કર્યો મારી સ્ત્રીએ કપાસમાંથી સૂતર કાટ્યું મેં એને રંગ્યું અને વણ્યું આ સઘળી મહેનત ત્યારે જ સફળ થાય કે જ્યારે કોઈ એને પહેરે તે તો એના ટુકડે ટુકડા કરી નાખ્યા આ તારા સિક્કાઓથી આ નુકસાન ક્યાંથી ભરપાઈ થવાનું છે આ કબીર છે અને ત્યારે એને આખા દેશમાં ભ્રમણ કર્યું અને ભ્રમણ કર્યા પછી પોતાનો મુખ્ય નિવાસ એમને કાશીમાં રાખ્યો જીવનભર કાશીમાં રહેતા સંત કબીર જીવનના અંતે મગહરમાં જવાનું નક્કી કર્યું આ કાશીમાં એમણે બે પાંચ એકસો ને ઓગણીસ વર્ષ વિતાવ્યા અને એકસો ને વીસમા વર્ષે અંતકાળ સમીપ આવતા એમણે નક્કી કર્યું કે હવે આપણે મગરમાં જવું અને ત્યાં મૃત્યુ પામવું એ સમયે એવી માન્યતા આપણે હજી આજે પણ છે કે ભાઈ મૃત્યુ પામવું હોય તો કાશીમાં જવાય બીજે ન જવાય અને એ સમય એવી માન્યતા કે કાશીમાં મૃત્યુ પામે એને આપોઆપ ઇન્સ્ટન્ટ મુક્તિની પ્રાપ્તિ થાય છે અને મઘરમાં જે મૃત્યુ પામે એ જમાનામાં માન્યતા તે એ મનુષ્ય પછીના જન્મમાં ગરદ એટલે કે ગધેરા તરીકે જન્મે છે એટલે મગરમાં પણ લોકો જ્યારે આમ મરવાની ઘડી આવતી ને ત્યારે કાશી પહોંચી જતા મૃત્યુ માટે કારણ કે આવતી સદગતિ થાય સંત કબીરે આ માન્યતાનો વિરોધ કરીને એ મગરમાં મૃત્યુ પસંદ કર્યું અને પંડિતોએ ના પાડી ત્યારે સંત કબીરે કહ્યું કે નહીં તમારી માન્યતા યોગ્ય નથી વ્યક્તિના મૃત્યુ કે મૃત્યુ પછીની ગતિ સાથે સ્થાન વિશેષનો કોઈ શબ્દ નથી કેટલી મોટી ક્રાંતિ હશે તમે વિચાર કરો તમે જે સ્થાનનો મહિમા કરો છો તે તો તમારું ભૂળ પણ સૂચવે છે એટલે તમે ભૂલા છો માટે આવો વિચાર કરો છો અને પાછળનો એમનો હેતુ હતો અંધવિશ્વાસોનો વિરોધ પાખંડનો વિરોધ અને આત્મસાક્ષાત્કારની વાત આમ કાશી છોડી મગહરમાં વસ્યા અને જગતને એ બતાવ્યું કે તારું જીવન તારું મૃત્યુ ક્યાંય પણ થાય પણ મૃત્યુ એ જીવનનો સરવાળો છે આ કવિ છે કવિ વિશે વાત કરું તો હજી ઘણું કહેવાય પણ હોઠો કી ભી મજબૂરી રહેતી હૈ હોઠો કી ભી મજબૂરી રહેતી હૈ કુછ બી કરો બાત અધૂરી રહેતી હૈ નમસ્કાર